હેલો ફ્રેન્ડ આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ વિષય ગુજરાતી કવિતા આજ આનંદ તેના મેળવી પ્રશ્ન પહેલો આજ આનંદ કાવ્ય દ્વારા વર્ષા ઋતુનો આનંદદાયક દ્રશ્ય તમારા શબ્દોમાં વર્ણવો ઉત્તર ઉત્તર દક્ષિણ દિશામાંથી આકાશમાં વાદળો ચડી આવ્યા છે અને ઝીણી ઝીણી વીજળી ઝૂકવા માંડી છે આ જોઈને ખેડૂતોના હૈયામાં આનંદ વ્યાપી જાય છે છે એમણે માથે લીલા બાંધ્યા તેઓ કોટે બાંધેલા ઘૂઘરમાળવાળા બળદોને લઈને ખેતરમાં વાવણી કરવા ઉપડ્યા છે ખેતરોએ વાવણીયા પર હીલા જળ્યા છે અને એના પર મોતીની રેસ ટંકાવી છે બળદોની ડોકે રાખડી બાંધી છે વીરના લલાટમાં કુમકુમનો ચાંદલો શોભી રહ્યો છે વીરે ખેતરમાં જુવાર અને બાજરી વાવ્યા છે વરસાદ પડવાથી વાતાવરણ આનંદ ઉલ્લાસમય બની ગયું છે ધરતી લીલીછમ બની ગઈ છે નદીમાં પાણીનો પ્રવાહ વેગથી વહી રહ્યો છે ગાયો લીલું ઘાસ ચરી રહી છે આમ ધરતી પર વર્ષા ઋતુનું આનંદદાયક વાતાવરણ સર્જાયું છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના બે વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન પેલો વર્ષા આવી રહી છે તે શાના આધારે કહી શકાય ઉત્તર ઉત્તર દક્ષિણ દિશામાંથી વાદળા આકાશમાં ચડી આવ્યા છે અને આકાશમાં ઝીણી ઝીણી વીજળી ઝબૂકવા માંડી છે આના આધારે વર્ષા આવી રહી છે એમ કહી શકાય પ્રશ્ન બે વીરનું અને એના બળદોનું કલ્યાણ થાય તે માટે શું કરવામાં આવ્યું છે ઉત્તર અને એના બળદોનું કલ્યાણ થાય એ માટે વીરના લલાટે કુમકુમનો ચાંદલો કરવામાં આવ્યો છે અને એના બળદોની ડોકે રાખડી બાંધવામાં આવી છે પ્રશ્ન ત્રણ વરસાદ આવતા ધરતી પર કેવું વાતાવરણ સર્જાયું છે ઉત્તર વરસાદ આવતા ધરતી હરિયાળી બની ગઈ જાણે ધરતીએ લીલા ચીર ઓઢ્યા હોય તેવું લાગતું હતું નદીના પાણીનો પ્રવાહ વેગથી ઘસમસતો હતો અને ગાયો લીલું ઘાસ ચરી રહી હતી ખેડૂતોના હૈયામાં આનંદ સમાતો ન હતો પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન પહેલો ખેડૂતો અને એના બળદો શાનાથી શોભી રહ્યા છે ઉત્તર ખેડૂતો અને એના માથે બાંધેલા લીલા રંગના કસબી ફેટાથી અને એના બળદો એની કોટે બાંધેલા ઘુઘર માળથી શોભી રહ્યા છે બે વાવણિયાને કેવી રીતે શણગાર્યું છે ઉત્તર વાવણિયા પર હિલ્લા જડીને એના પર મોતીની રેસ બાંધીને એને શણગાર્યું છે ત્રણ વીરના લલાટ પર શું શોભી રહ્યું છે ઉત્તર વીરના લલાટ પર કુમકુમનો ચાંદલો શોભી રહ્યો છે ચાર કોનો પ્રવાહ જોરમાં ચાલે છે ઉત્તર નદીનો પ્રવાહ જોરમાં ચાલે છે પ્રશ્ન ચાર નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો એક લોકોમાં આનંદ વ્યાપ્યો છે કારણ કે એ આકાશમાં વાદળો ઉમટ્યા છે બી મહેમાન આવવાના છે સી વરસાદ થંભી ગયો છે ડી વરસાદ પડી રહ્યો છે ઉત્તર એ આકાશમાં વાદળો ઉમટ્યા છે પ્રશ્ન બે આકાશ આવ કાવ્યમાં ધરતીએ ઓઢ્યા લીલા ચીરજો એટલે એ ધરતીને લીલું વસ્ત્ર ઓઢાડ્યું છે બી ધરતી લીલી છમ બની છે સી ધરતી પર લીલો રંગ છાટ્યો છે ડી ધરતી પર લીલી ચાદર પાથરી છે ઉત્તર આવશે બી ધરતી લીલી છમ બની છે ત્રણ ખેડૂત ધોળીડાને તૈયાર કરે છે કારણ કે એ વરસાદ પડી રહ્યો છે બી વરસાદની ઋતુ છે સી વરસાદ આવવાની તૈયારી છે ડી વરસાદ થંભી ગયો છે જવાબ વરસાદ આવવાની તૈયારી છે ચાર ખેતર ખેડૂતે એના ખેતરમાં શેની વાવણી કરી એ શેરડીની બી ડાંગરની c ज्वार बाजरीनी d मकफडीनी જવાબ આવશે c ज्वार बाजरीनी प्रश्न 5 કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો 1 વાવી જારુને વાવિયા ખાલી જગ્યા રે રોલ તો જવાબ આવશે बाजरा 2 ખાલી જગ્યા તો ચરે લીલા ઘાસ જો જવાબ આવશે ગૌરી એટલે કે ગાય ત્રણ ખેડૂતના માથે લીલા ખાલી જગ્યા રે લોલ તો જવાબ આવશે મોડિયા પ્રશ્ન છ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એક ઉગમણે આથમણે થી ચડી વાદળી રે લોલ જવાબ આવશે ખોટું બે વીરના વાવણીએ હિરલા જડિયા રે લોલ જવાબ આવશે સાચું ત્રણ ધરતીએ ઓઢી લીલી ચુંદડી જો જવાબ આવશે ખોટું અન્ય પ્રશ્નોત્તરીની સમજૂતી મેળવીએ પ્રશ્ન પેલો આ ગીત આપણા મન આગળ કેટલા આબેહૂબ દ્રશ્યો ખડા કરે છે આવા ચાર દ્રશ્યોની યાદી તૈયાર કરો ઉદાહરણ આપેલું છે આકાશ વાદળોથી ઘેરાયેલું છે વીજળીના ચમકારા થાય છે વાવણી માટે જતા બળદોને શણગાર્યા છે ઉત્તર ખેડૂતોના માથે લીલા રંગના કસબી ફેટા શોભી રહ્યા છે બળદોની કોટે ઘૂઘરમાળ શોભે છે બે વીરે શણગારેલા એના વાવણીયા હીરાથી અને મોટીથી લટકી શેરથી શોભી રહ્યા છે ત્રણ બળદોની કોટે રાખડી બાંધી છે વીરના લલાટ પર કુમકુમનો ચાંદલો શોભી રહ્યો છે ચાર ધરતી લીલીછમ બની છે નદીના પાણીનો પ્રવાહ વેગથી વહી રહ્યો છે અને ગાયો લીલું ઘાસ ચરી રહી છે પ્રશ્ન બે આવી અષાઢી બીજ એ વિષય પર થી બાર વાક્ય લખો ઉત્તર આવી અષાઢી બીજ અષાઢ મહિનાના મેઘરાજાની સવારી વાજતે ગાજતે આવી પહોંચે છે વાદળોના ગડગડાટ અને વીજળીના ચમકારા થાય છે ઠંડા પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ તૂટી પડે છે વરસાદના આગમન સાથે જ ખુશી વાતાવરણ છવાઈ જાય છે પશુ પંખીઓ કરે છે કોયલ કૂ કૂં કરે છે ડેટકા ડ્રાઉ કરી વર્ષાને વધાવે છે બાળકો રસ્તા પર આવીને વરસતા વરસાદમાં નહાતા નહાતા ગાય છે આવરે વરસાદ ઢેબરિયો પરસાદ ઊની ઊની રોટલી ને કારેલાનું શાક વરસાદ પડતા જ ખેડૂતોનો હરખ સમાતો નથી તેઓ ખેતરમાં અનાજની વાવણી કરે છે અષાઢી બીજ એટલે વર્ષાના શુભ આગમનનો દિવસ સૌ આવી અષાઢી બીજ ગાયને વર્ષાઋતુને વધાવે છે વ્યાકરણ જોઈએ પ્રશ્ન નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો એક તો ઉત્તર આવશે બળદ બે ગૌરી તો જવાબ આવશે ગાય ત્રણ લલાટ તો જવાબ આવશે કપાળ ચાર સરિતા તો નદી પ્રશ્ન બે નીચે આપેલા શબ્દોના વિરોધાથી શબ્દ લખો એક ધરતી તો આપ બે લીલું કો શુકું ત્રણ ચડી તો ઉતરી ચાર વીર તો કાયર નીચે આપેલા શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખવું એક ઘૂગરમાળ તો જવાબ ધ પ્લસ ઉ પ્લસ ધ પ્લસ અ પ્લસ ર પ્લસ અ પ્લસ મ પ્લસ આ પ્લસ અડ પ્લસ અ બે ધરતી तो जवाब આવશે ધ + અ + ર + અ + ત + ઈ પ્રશ્ન 4 નીચે આપેલા ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો 1 બ + એ + સ + અ + ત + ઓ + લ + અ તો જવાબ આવશે બેસ્તલ 2 વ + અ + હ + આ + લ + ઈ તો જવાબ આવશે વાહલી પ્રશ્ન પાંચ નીચે આપેલા શબ્દોને શબ્દકશના ક્રમમાં ગોઠવો લલાટ હિરલા દખણ ખેડુ અને સરિતા ઉત્તર ત્યાર પછી દખણ લલાટ સરિતા અને હિરલા પ્રશ્ન છ નીચેના શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાયા છે તે લખો એક ઉત્તર તો જવાબ હશે ઓતર બે દક્ષિણ તો જવાબ આવશે દખણ ત્રણ જુવાર તો જવાબ આવશે જારું ચાર પ્રવાહ તો જવાબ આવશે શેરું પાંચ ગાય તો જવાબ આવશે ગૌરી છ બળદ તો જવાબ આવશે ધોરીડા જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી તેના બે આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો